પરંતુ પિતાના નકશે કદમ પર ચાલીને દીકરીએ પણ કૃષિમાં એવોર્ડ જીતી બતાવ્યો છે પછાત બનાસકાંઠા જિલ્લાનો આ ખેડૂત પરિવાર દેશના તમામ ખેડૂતો માટે મિશાલ સાબિત થઈ રહ્યો છે કનવરજી વાઘનિયા વર્ષોથી ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે પરંતુ કનવરજી અન્ય ખેડૂતોની જેમ ખેતી નથી કરતા કનવરજી હંમેશા ખેતીમાં કંઈક નવું કરવાનું વિચારતા હતા અને કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ લઈને ખેતીમાં પ્રયોગ કરતા હતા શરૂઆતમાં ભલે કનવરજીને ખેતીમાં કરવામાં આવી રહેલા પ્રયોગોમાં સફળતા ના મળી હોય પરંતુ આ પ્રયોગોમાં મળેલી નિષ્ફળતાથી શીખ લઈને ખેતીમાં વિવિધ પ્રકારના પ્રયોગ કરવાનું તેમણે ચાલુ રાખ્યું અને ધીરે ધીરે ખેતી કરવામાં આવી રહેલા પ્રયોગોમાં કનવરજી વાઘનિયાને સફળતા મળવા માંડી કન્વરજી ખેતીમાં કોઈ પણ પ્રકારના પ્રયોગ કરતા તે પહેલાં કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ અને સૂચન ચોક્કસથી મેળવતા અને ખેતીને વિજ્ઞાન સાથે જોડીને પોતાના ખેતરમાં સફળ પ્રયોગો કરવા લાગ્યા કનવરજીએ પોતાના ખેતરમાં આઉટ સિઝનમાં સફળ ચોડીનું વાવેતર કરીને મબલખ ઉત્પાદન મેળવ્યું પરંતુ તેમની ખેત પેદાશોના ઊંચા ભાવ પણ મેળવ્યા અને આટલેથી જ ના અટકતા ખેતીમાં પ્રયોગો ચાલુ રાખ્યા ત્યારબાદ કનવરજીએ ટેટીનું વાવેતર કર્યું અને ટેટીના વાવેતરમાં બે વેળા વચ્ચે ખાલી પડેલી જગ્યામાં મરચાંનું વાવેતર કરીને સફળ અંતરપાક પાક કર્યો તેમના આ પ્રયોગની સરકારે પણ નોંધ લીધી અને તાજેતરમાં જ આત્મા દ્વારા કન્વરજીને શ્રેષ્ઠ ખેડૂતનો રાજ્યકક્ષાનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આજે મને રાજ્યકક્ષાનો બેસ્ટ ફાર્મર એવોર્ડ મળ્યો છે જે આત્મા એગ્રિકલ્ચર ટેકનિકલ મેનેજમેન્ટ દ્વારા મળ્યો છે એટલે ગુજરાત સરકાર દ્વારા જે મને એવોર્ડ મળ્યો છે ખૂબ આનંદ અનુભવું છું અમારા વૈજ્ઞાનિકો અને અમારા ખેતીવાડી ખાતું આત્મા વિભાગનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આ એવોર્ડ અમને શાકભાજીના જે ઓફ સિઝનના ક્રોપ કર્યા ઇન્ટર ક્રોપ કર્યા ત્રણ ત્રણ ચાર ચાર પાક એક સાથે કર્યા જેના કારણે અમને આ એવોર્ડ મળ્યો છે અને ખૂબ સારું ઉત્પાદન પણ લીધું હતું અમે રેકોર્ડ બ્રેક ઉત્પાદન કહી શકાય જે ચોળી

પોતાના પિતાએ ખેતીમાં મેળવેલી સિદ્ધિઓથી પ્રભાવિત થઈને પીનલે પણ ખેતીમાં કંઈક શ્રેષ્ઠ કરવાનું મન બનાવ્યું હતું અને પોતાના પિતાના ખેતરની બાજુમાં જ આવેલી જમીન ભાડાપટ્ટા ઉપર લઈ ખેતી કરવાનો નિર્ણય કર્યો પીનલે શાકભાજીની ખેતી મોંઘી અને વધારે મહેનતી હોવાના લીધે ત્યાં ગલગોટાની ખેતી કરવાનો નિર્ણય કર્યો અને પોતાના દમ ઉપર પિનલે ભાડાપટ્ટા ઉપર લીધેલી જમીનમાં ગલકોટાની સફળ ખેતી કરી બતાવી પિતાની જેમ પિનલે પણ ખેતીમાં સફળતા મેળવતા તેની નોંધ પણ સરકારે લીધી અને તાજેતરમાં પિનલને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ ખેડૂતના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ખરેખર આજે મને ગર્વ છે કે હું ખેડૂતની દીકરી છું હું છેલ્લા પાંચ વર્ષથી મારા પપ્પા સાથે ખેતીમાં ખેતીમાં સંકળાયેલી છું હું હું નાનપણથી જ મારા મારા પપ્પા પપ્પા સાથે હતો ત્યાર પછી મને એવું થયું કે પણ જેમ કંઈક નામ રોશન કરું તો મને પણ વિચાર આવ્યો કે હું ભાડા પેટે જમીન લઈ અને તેમાં ફૂલોની ખેતી કરું આમ તો બીજી શાકભાજી કરીએ પણ તેમાં ખર્ચો વધારો હતો એટલે મેં ના કરી અને ફૂલોની ખેતી કરી એમાં આત્માના વૈજ્ઞાનિકો અને અધિકારીઓનો પણ ખૂબ મોટો સાથ સપોર્ટ હતો તેથી મને તાલુકા કક્ષાનો એવોર્ડ પણ મળ્યો છે અને હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું દરેક પિતા માટે તેની દીકરી સૌથી વધારે પ્રિય હોય છે પછી તે પિતા વેપારી હોય કે ખેડૂત ત્યારે કન્વરજી માટે પણ તેમની દીકરી પિનલ સૌથી પ્રિય છે અને આજે પિનલે પિતાની જેમ જ ખેતીમાં અવોર્ડ મેળવતા કન્વરજી પણ ખુશખુશાલ જણાઈ રહ્યા છે અને તેમની દીકરી પીનલ ઉપર ગર્વ વ્યક્ત કરી રહ્યા છે એક એક જ જ પરિવારમાંથી પિતા અને દીકરીને આજે દિવસે એવોર્ડ મળ્યો છે છે ખૂબ આનંદ અનુભવું છું સાહેબ આ ગુજરાતની પ્રથમ ઘટના કે જેના આજે બાપ અને દીકરીને એક જ દિવસે એવોર્ડ મળ્યા છે તો મારો પરિવાર પણ ખૂબ ખુશ છે અને અમારો સમાજ પણ આજે ખૂબ ખુશ છે ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને ભારતમાં મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે અને એટલા જ માટે સરકાર પણ કૃષિ ઉપર વિશેષ સંશોધન કરીને નવી નવી ખેત પદ્ધતિ વિકસાવવા માટે પ્રયાસ કરી રહી છે અને વૈજ્ઞાનિક ઢબની ખેત પદ્ધતિ ખેડૂતોને શીખવવા માટે કૃષિ વૈજ્ઞાનિકો પણ સતત પ્રયાસ કરી રહ્યા છે ત્યારે જો દરેક ખેડૂત કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ માનીને ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવે